વિસ્તારમાં પતિએ પત્નીને તેની પત્ની પ્રેમી સાથે પકડી પાડ્યો। સુરતના વડાછા વિસ્તારની ઘટના સામે આવી। સુરતનો યુવક દુબઈમાં વર્ષોથી કામ કરતો હતો, ત્યારે તેની પત્ની સુરતમાં એકલી રહેતી હતી। સત્તાધર સોસાયટીમાં રહે છે ત્યારે બીજા યુવકો સાથે અવૈધ સંબંધ રાખ્યા હતા। આવા સંબંધો તો કેટલાય લોકો સાથે તેમના હતા। મળતી માહિતી મુજબ મહિલાની અમદાવાદમાં લિંક જાણવા મળી છે, ત્યારે મહિલાના પતિને શંકા જતા તે દુબઈથી પરત આવી અને મહિલા વિરુદ્ધ કેટલી ઓડિયો ક્લિપ મળી। પત્નીએ તેને પર જાનથી મારી નાખવાનું કાવતરું ઘડી રાખ્યું। ત્યારે મહિલાના ઘરે બીજો વ્યક્તિ આવ્યો, ત્યારે તે વ્યક્તિને ઘરમાં જ પૂરી દેવામાં આવ્યો। ત્યારે મહિલાના પતિને ઘરે બોલાવવામાં આવ્યો અને પછી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસે ધરપકડ કરીને પોલીસ સ્ટેશને તેમને લઈ ગઈ। હવે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17। સુરતની અંદર ફરીવાર એક કિસ્સો બહાર આવ્યો છે, જ્યારે સ્પાની યાર્ડમાં પણ અત્યારે હાલ પ્રાઇવેટ જે ઘર બતાવવામાં આવી રહ્યું છે, જે પ્રાઇવેટ ઘરની અંદર પણ કૂટણખાણું ચાલી રહ્યું છે। જે હાલની અંદર જે અત્યારે પતિ પત્ની રહે છે, જેના જે પત્નીના જે પતિ છે ત્યારે હાલમાં દુબઈમાં નોકરી કરે છે, ત્યારે હાલમાં તે જ મકાન 73 નંબરનું જે મકાન આવ્યું છે સુરતની અંદર વરાછા વિસ્તારની અંદર જે સત્તાધાર સોસાયટીની અંદર જે સોસાયટીમાં જે મકાન આવેલું છે, જ્યાં હાલમાં એક રંગરેલિયા મનાવતા એક કપલને પકડી પાડવામાં આવે છે, ત્યારે તમે જોઈ શકો છો તે કપલને હાલમાં અત્યારે પોલીસ પકડીને જે અને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે। હાલમાં અત્યારે એવું કહેવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક આ જે ઘરની અંદર છે તે વર્ષોથી ચાલી રહ્યું છે। કેટલાક લોકો આનાથી ત્રાહિમામ થઈને હાલમાં અત્યારે લોકોએ પોલીસનો સહારો લીધો છે, ત્યારે હાલમાં પોલીસને જાણ થઈને ત્યારે પોલીસને બોલાવવામાં આવી છે। ત્યારે અત્યારે હાલમાં બંને માણસોને અત્યારે સુરતના જે કાપોદ્રા વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવશે। હાલમાં તે જે સંડોવણી કરવામાં આવી છે કે તેના 6 મહિનાથી આ વસ્તુ ચાલી રહી છે, ત્યારે હાલમાં અત્યારે જે PCR જે આવેલી છે પોલીસને બોલાવવામાં આવી છે, ત્યારે હાલમાં તે લોકોને આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશનની અંદર કરવામાં આવશે। ત્યારે અમને મળતી માહિતી મુજબ હાલમાં અત્યારે એ રીતની અમને માહિતી મળી છે કે આ લોકોને તેમના જ વાઇફ છે તેમના જ પતિને મારવાનું કાવતરું કરી રહ્યા છે। કઈ રીતનું મારું એ રીતનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું 6 મહિનાથી, હાલમાં જે PCR છે જે કાપોદ્રા પોલીસ સ્ટેશન જઈને આગળની કાર્યવાહી કરશે। સહયોગી KC વગાસિયા સાથે આશીષ વર્દુ, ગુજરાતી 24 ન્યૂઝ, સુરત।